હમણાં જ એક પ્રસંગ વાંચ્યો, એક શહેરમાં એક ભાઈ હતા ને ભાઈ રોજ સવાર પડે 10 વાગે એક હોટલમાં પહોંચી જાય અને રેસ્ટોરન્ટના માલિકને કહે કે મને 5 ટિફિન બાંધી આપો, 5 ટિફિન. અને એ ટિફિન લઈ જ્યાં ભિખારીઓ હોય ને ત્યાં આપી આવે, 5 ટિફિન મારા તરફથી ફ્રીમાં ડેઇલી. 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ સુધી એણે આ કામ કર્યું. હોટલના માલિકે એમને એક દિવસ પૂછ્યું કે ભાઈ તને આ વિચાર ક્યાંથી આવ્યો, કંટાળ્યા વગર, થાક્યા વગર તું આ કામ ક્યાંથી કરી શકે છે? એણે કીધું મારા પપ્પા કરતા હતા માટે મેં આ કામ ચાલુ રાખ્યું છે. તમે બાપ થઈને તમારા દીકરા માટે વસંતભાઈ શું શું આપી જાવ, આ વારસામાં શું આપીને જવાના? તમારી ફેક્ટરી, તમારો બંગલો, તમારી કરોડોની જાયદાદ, કોઈ વારસાની અંદર એક એવો સદગુણ આપીને જાઓ તમારા ગયા પછી પણ તમારો છોકરો કહી શકે કે મારા પપ્પા કરતા હતા, મેં કામ ચાલુ રાખ્યું છે. મને વીઆર સેવા ગ્રુપના ઘણા યુવાનો એવા મળે છે કે મારા સાહેબ, મારા દીકરાને મોટા થયા પછી હું રિટાયર થઈશ, મારા દીકરાને હું વીઆર સેવામાં જોડી દઈશ. આજે વિચાર કરો, 15,000 યુવાનો સવાર પડે ભારતભરના મહાત્માઓની સાથે લેવા અને મૂકવાની વ્યવસ્થા ચાલે. આજે પણ વડોદરાની અંદર મને કીધું હમણાં રોશને કે મારા સાહેબ એક વીઆર ખાલી નથી જતો. પરમ દિવસે રાતના 2 વાગે વરણામાં એક સાધ્વીજી મહારાજ કાળ કરી ગયા, 50 યુવાનોને વાત કરી, 10 યુવાન ત્યારે ને ત્યારે હાજર થઈ ગયા. 75નું વજન હશે મહાત્માનું. એમને ઉચકી એમની પાલખી 25 કિલોમીટર સુધી લઈ ગયા. આ ગાજે ગાજે છે, મહાવીરનું શાસન ગાજે. એક સમય દેરાસર અને ઉપાસની અંદર નહીં આવનારા યુવાનો આજે સાધુ સાધુને વિહારમાં લેવા મૂકવા જાય, પછી વડોદરાના દેરાસરોના દર્શન કરવા હોય તો એ પણ એક ટીમ બની જાય, અને મહાત્મા કાળ કરે તો પાલખી ગ્રુપ બને અને મહાત્માને છેક સ્મશાન સુધી પહોંચાડવાનું કામ કરે. કોરોનાની વચ્ચે લાશો અત્યારે લાઈનમાં ઊભી છે. સુરતના સ્મશાન હાઉસફુલ ચાલે છે. સુરતની ડેડ બોડીને બારડોલી લઈ જવી પડે છે. 2-3 દિવસ સુધી લાશ સળગાવી નથી શકતા. એમ્બ્યુલન્સોની લાઈન લાગે, હોસ્પિટલમાં જગ્યા નથી, રેમડેસિવિરના ઇન્જેક્શન મળતા નથી, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આવતું નથી. આવી બધી તકલીફની વચ્ચે ક્યાંય સાંભળ્યું કે કોઈ મહાત્માને જયારે કોરોના થયો ત્યારે કોઈ તકલીફ હોય બધા શ્રાવક શ્રાવિકા પોતાના ઘરનું આપીને પણ એમણે મહાત્માને આ બીમારીમાંથી ઉગારી દીધા. કમાલ કરે સાધના યુવાનો. વીઆર સેવા ગ્રુપને તો હજી 10 વર્ષ થયા પણ 10 વર્ષમાં આંકડો 15,000. તમે એમપીમાં જાઓ, યુપીમાં જાઓ, અરે મને એક જણ મળ્યું કે હું કુલુમાં ગયો હતો, ઉટીમાં. ઉટી શેના માટે જાઓ, જાત્રા કરવા? એ ઉટીમાં ગયો પણ એને નિયમ હતો દેરાસર દર્શન કરવા. ઉટીમાં દેરાસર છે, અને દેરાસરમાં ગયો ત્યાં 12 બોર્ડ હતું, વીઆર સેવા ગ્રુપ ઉટી. એ તો રાજી રાજી થઈ ગયો. મને આવીને કે મારા સાહેબ, એમાં જેનો કેપ્ટનનો નંબર લખ્યો એને મેં ફોન કર્યો, તમે કોણ? હું વીઆર સેવા ગ્રુપ અમદાવાદ. ઓલો વીઆર જાણે ભાઈ 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 થઈ ગયા, જે એકબીજાને ઓળખતા ને. વીઆર સેવા આવી જાઓ અમારા ઘરે, નૌકારશી અમારા ઘરે. લો, ફાયદામાં રહી ગયો. પછી કીધું, ઉટીમાં તમે કેવી રીતે કરો? ત્યારે એને કીધું, એક ગામથી બીજે ગામ 50 કિલોમીટરનું જંગલ, જંગલમાં હાથીના બહુ પ્રોબ્લેમ છે. ત્યારે અમે યુવાનો લાકડી વગેરે લઈ અને મારા સાહેબને 50 કિલોમીટરનું જંગલ પાર કરાવ્યું. કર્ણાટકમાં જાઓ, તામિલનાડુમાં જાઓ, ઝારખંડની અંદર જાઓ, તેલંગણામાં જાઓ, આંધ્રપ્રદેશમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં બધે વીઆર સેવા ગ્રુપ ખુલી ગયા. મને ખુદને ખબર નથી આજે લશ્કર ક્યાં લડી રહ્યું છે. એમાંના ઘણા મને નથી ઓળખતા, હું એમને નથી ઓળખતો, પણ મારે મન એ બધું મહત્વનું નથી, મારે મન એ મહત્વનું છે. આપણું કામ તો થાય છે ને, કમાણ કરે છે. 5 ભિખારીને રોજના ફ્રીમાં ટિફિન પપ્પા કરતા હતા, મેં ચાલુ કર્યું છે. અને એક દિવસ પહેલી વાર એવું બન્યું કે ભાઈ ટિફિન લેવા ન આવ્યા. 5 ભિખારીઓ રાહ જોઈ, 12 વાગ્યા સુધી ના આવ્યું, ના આવે તો બીજું કરી પણ શું શકે, કમ્પલસરી તો નથી જ. બીજા દિવસે ના આવ્યો, ત્રીજા દિવસે ના આવ્યો, ચોથા દિવસે પણ આ ભાઈ ના આવ્યો.
આ પાંચે ભિખારી ભેગા થયા. પાંચે ભિખારીએ નક્કી કર્યું કે ભાઈ નથી આવતા, એની પાસે કોઈ કારણ હોવું જોઈએ. આપણને નથી મળતું એનું આપણને ટેન્શન નથી, એને શું થયું છે એ આપણે તપાસ કરવી જોઈએ. ગમે ત્યાંથી એનો નંબર, એનું એડ્રેસ મેળવ્યું અને એમના ઘરે પહોંચ્યા પાંચ ભિખારી. ત્યારે ખબર પડી કે એનું એક્સિડન્ટ થઈ ગયું અને ભાઈ ખતમ થઈ ગયો છે. સાંભળજો હવે, પોઝિટિવ માઇન્ડ શું કામ કરે છે. માઇન્ડ નેગેટિવ હોય તો એમ પણ કહી શકાય, ભલા માણસ ન આવવાનો તો પહેલાથી કહી દેવું તું ને, અહીંયા તારા વગર અમે 12 વાગ્યા સુધી ભૂખ્યા તો ના મારા. ભિખારીમાં માનવતા હોય છે.